મોર્નિંગ. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્ન 13 તમને જાતે કરવા આપેલો. થઈ ગયો છે ને બધાયને? કોઈ ડિફિકલ્ટી કરી હોય તો કોન્ટેક્ટ કરી દેવાનો દોસ્તો. ચાલો આજે આપણે શરૂ કરીએ પ્રશ્ન 14 થી. પ્રશ્ન 14 માં કહેવામાં આવ્યું છે કે જો x - yi * 3 + 5i એ -6 - 24 i ની અનુગત સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધવાનું છે. ફરીથી આપણે રકમ રિપીટ કરશું. કહેવામાં હું આવ્યો છે કે જો x - yi * 3 + 5i એ -6 - 24 i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, એનો મતલબ એવો થયો કે -6 - 24 i ની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ આપેલી છે? તો કે x - yi * 3 + 5i છે. આ શરતનો ઉપયોગ કરીને આપણે વાસ્તવિક સંખ્યા x અને y ની વેલ્યુ આપણે શોધવાની છે. તો ચાલો શરૂ કરીએ આપણે. તો દોસ્તો અહીંયા શરત તરીકે આપવામાં આવેલું છે કે અહીં -6 - 24 i ની અનુબદ્ધ સંકર સંખ્યા, દોસ્તો કોની અનુબદ્ધ સંકર સંખ્યા કીધી છે? તો કે -6 - 24 i ની અનુબદ્ધ સંકર સંખ્યા. એટલે સંકર સંખ્યાનો હું લખશું આપણે 12 લખશું. બરાબર સમજાય છે દોસ્તો બધાયને? કે -6 - 24 i ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે એનો 12 इक्वल टू, चलो आनी अनुबद्ध संकर संख्या आपने हम की देली छे, तो के x माइनस yi इनटू 3 + 5i. अब आपने 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 छे, ओके दोस्तों, चलो आगल बदी. दोस्तों आपेली संकर संख्या नी अनुबद्ध संकर संख्या એનો મતલબ કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ વચ્ચેની જે નિશાની છે એ પ્લસ હોય તો માઈનસ કરી દેવી અને માઈનસ હોય તો પ્લસ કરી દેવી. તો દોસ્તો -6 - 24 i ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે અહીંયા આપણે જોઈ શકીએ છે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ વચ્ચેની નિશાની કઈ છે? માઈનસ. તો માઈનસ નો થઈ જશે પ્લસ થઈ જશે, એટલે આની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ જશે -6 માઈનસ નો પ્લસ 24i इक्वल. चलो आ बाजू आपने काउस छोड़ी दिए. काउस के रीते छोड़ सकते के पहलू 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 बीजू बीजू पहलू बीजू बीजू. चलो पहला पहला ना गुणाकार करिए तो x * 3 એટલે 3x. पहला બીજા નો ગુણાકાર કરીએ પ્લસ છે તો પ્લસ x * 5i એટલે 5xi. चलो બીજા પહેલા નો ગુણાકાર કરીએ માઈનસ છે તો માઈનસ yi * 3 એટલે 3yi. चलो बीजा बीजा का गुणाकार करिए तो माइनस प्लस माइनस yi into 5i એટલે 5yi into y થઈ જશે i square. चलो તેથી -6 + 24i equal to 3x + 5xi - 3yi. दोस्तों i square ની વેલ્યુ -1 એટલે માઈનસ માઈનસ થઈ જશે + 5y. चलो ત્યાર પછી આગળ વધીએ તો -6 + 24i equal to, તમે ઇક્વલ ની ડાબી બાજુ તમે જુઓ ને તો કયું સ્વરૂપ છે? a + bi. તો આપણે જમણી બાજુ પણ a + bi સ્વરૂપ લીધું છે. a + bi સ્વરૂપ એટલે i વગરનો ભાગ અને i વાળો ભાગ સાથે કરી નાખી. ચલો i વગરના ભાગમાં જોઈએ તો i વગરનો ભાગ આ જો i વગરનો ભાગ છે, આ પણ i વગરનો ભાગ છે, તો એને ભેગું કરી નાખો. i વગરના પદ ભેગા કરી નાખી. चलो i વગરના પદ ભેગા કરીએ એટલે કયા કયા પદ ભેગા કરશું? 3x + 5i 5y આ ભેગા કરી દીધા. ઓકે ચલો અને i વાળા પદ ભેગા કરી નાખી. દોસ્તો આ બંનેમાંથી i કોમન કાઢીએ તો આ જો પ્લસ છે તો પ્લસ થઈ જાય. આ બંનેમાંથી આપણે i કોમન કાઢી તો આમાં શું રહેશે? 5x માઈનસ આમાં રહેશે 3y into i. ઓકે દોસ્તો ચલો ત્યારબાદ હવે ઇક્વલ ની બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખા હતા. બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખા હતા. વાસ્તવિક ભાગ એટલે i વગરનો જે ભાગ છે વાસ્તવિક ભાગ છે અને જે i નો સહગુણક છે કાલ્પનિક ભાગ છે. દોસ્તો અહીંયા i વગરનો ભાગ એટલે કયો? -6. એટલે આ બાજુ જે વાસ્તવિક ભાગ છે કેટલો છે? -6. જ્યારે અહીંયા વાસ્તવિક ભાગ કેટલો છે? 3x + 5y. એ બંને સરખાવી દેવી એટલે સરખાવી દેવી એટલે થઈ જશે 3x + 5y equal to -6. અને કાલ્પનિક ભાગ સરખા દઈએ તો અહીંયા i નો સહગુણક છે 24, જ્યારે અહીંયા i નો સહગુણક છે 5x - 3y. બંને સરખાવી દઈએ તો 5x - 3y equal to 24. રેડી દોસ્તો? ચાલો આને એમ જો સમીકરણ નંબર 1 અને આને એમ જો સમીકરણ નંબર 2. ચાલો હવે આ બંને સમીકરણને
ukir suhu x sama y ini kira suhu di dalam samikaran ukir suhu. Dosto aja samikaran sama dua jalan sekaya x sama y plane kaya dua jalan suhu x samikaran yugma. Dosto dasma dulu ini anda teman bani gak suhu ke dua jalan suhu x samikaran yugma no ukir suhu dua ini kul 4 rit sih. Pilih rit, to ke alih ni rit. Biji, to ke adesh ni rit. Tiji, to ke lop ni rit. Dan cuci, ini cokli gunakan atau to kremer ni rit. Berarti, ini apa ya lop ni rit kerjau berarti. चलो पहला लोक निमित्त समझी गई एक वक्त तुमने आवर्ती जैसे छता पण मारी इच्छा जे हूं समझाऊं चलो लोक निमित्त के बीच से आवे लोप लोप करवो छे आवे हूं करवो छे लोप करवो छे दोस्तों लोप करवो लोप लोप ने आगे जो अ लगाई दो ने तो થઈ જાય લોપ કરો લોપ કરવો એટલે અલોપ કરો दोस्तों અલોપ ને ગુજરાતી માં કહેવાય અલોપ થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું એટલે અલોપ કરવું એનો મતલબ કે અદૃશ્ય અને અદૃશ્ય કરવું એટલે શું થઈ જાય દૂર કરવું અદૃશ્ય થઈ જાય એટલે દૂર થઈ જાય ને એટલે અદૃશ્ય કરવું એટલે દૂર કરવું હવે પ્રશ્ન થાય અહીંયા આપણને પ્રશ્ન થશે કે કોને દૂર કરવું તો દોસ્તો કોને દૂર કરવાનું છે કે બે માંથી કોઈ પણ એક ચલ ને બે માંથી कोई पर एक चल में दूर करो अपने पास कितना चल से बी एक से बाय इनमें से कोई पर एक चल ने दूर करो दोस्तों कोई पर एक चल ने दूर करवा माटे बे वस्तु जरूरी है पहली वस्तु के इस चल नो जे चल ने तुम्हारे दूर करवो से ये चल नो सहगुणा सरखो होवो जरूरी है सागुण के वो हो जरूरी है सरखो हो जरूरी है दोस्तों तुम्हारे हम परमाणु से बेमाती कोई पण एक चल ने दूर करवो छे जे चल ने तुम्हारे दूर करवो होय ने ए चल नो सागुण सरखो होवो जरूरी छे अने બીજી વસ્તુ કઈ જરૂરી છે કે નિશાની વિરુદ્ધ હોવી જરૂરી છે નિશાની વિરુદ્ધ હોવી જરૂરી છે હવે દોસ્તો સહગુણક જો સરખો ન હોય તો આપણે સરખો કરવો પડે અને સરખો કરવા માટે આપણે શું લેવું પડે લસાઅ લેવો પડે શું લેવો પડે લસાઅ કોનો તો કે સહગુણકનો લસાઅ લેવો પડે અને જો નિશાની વિરુદ્ધ ન હોય જો નિશાની વિરુદ્ધ ન હોય તો વિરુદ્ધ કરવા માટે બાદબાકી કરવી પડે અને જો નિશાની ઓલરેડી વિરુદ્ધ હોય તો સરવાળો કરવાનો રેડી દોસ્તો નિશાની જો વિરુદ્ધ હોય તો વિરુદ્ધ કરવાની જરૂર ન પડે તો સરવાળો કરી નાખવાનો અને નિશાની જો વિરુદ્ધ કરવાની જરૂર પડે તો હું કરી નાખવાની બાદબાકી કરી નાખવાની ઓકે દોસ્તો ચાલો ઝડપથી એક વખત લોપ કરવો એટલે અલોપ કરવો અલોપ કરવો એટલે અદૃશ્ય કરવો એટલે દૂર કરવું કોને દૂર કરવું તો કે બેમાંથી કોઈ પણ એક ચલને દૂર કરવો બેમાંથી કોઈ પણ એક ચલને દૂર કરવા માટે કેટલી વસ્તુ જરૂરી છે તો કે બે વસ્તુ જરૂરી છે કઈ બે વસ્તુ જરૂરી છે તો કે નંબર 1 સહગુણક સરખો હોવો જરૂરી છે અને નંબર 2 નિશાની વિરુદ્ધ હોવી જોઈએ જો સહગુણક સરખો ન હોય તો હું લેવાનો લસાઅ કોનો લસાઅ લેવાનો તો કે સહગુણકનો લસાઅ લેવાનો અને નિશાની જો વિરુદ્ધ ન હોય અને વિરુદ્ધ કરવાની જરૂર પડે તો બાદબાકી કરવાની ના જો જરૂર ન પડે તો સરવાળો કરી નાખવાનો ઓકે ચાલો જોઈએ આપણે ચાલો મારે લોપની રીત કરવી છે લોપની રીત કરવી છે એનો મતલબ કે બેમાંથી કોઈ પણ એક ચલને દૂર કરવો છે પહેલા ડિસાઈડ કરી નાખો કે કયા ચલને દૂર કરવો છે x ને દૂર કરવો છે કે y ને દૂર કરવો છે તો મેં ડિસાઈડ કરી લીધું છે કે y ને દૂર કરવો છે ચાલો આપણે ચલ y ને દૂર કરવો છે ચલ y ને જો દૂર કરવો હોય તો બંને સમીકરણની અંદર ચલ y ના સહગુણક સરખા હોવા જોઈએ અહીંયા ચલ y નો સહગુણક કેટલો છે 5 જ્યારે અહીંયા ચલ y નો સહગુણક કેટલો છે 3 એનો મતલબ સહગુણક સરખો નથી તો સહગુણક સરખો કરવા માટે શું લેવો પડશે લસાઅ કોનો લસાઅ લેવો પડશે તો કે સહગુણકનો સહગુણક અહીંયા છે 5 અને 3 દોસ્તો 5 અને 3 નો લસાઅ કેટલો થશે તો કે 15 દોસ્તો લસાઅ થયો 15 5 ને કેટલા વડે ગુણો તો 15 થાય એટલે કે 3 વડે અને 3 ને કેટલા વડે ગુણો તો 15 થશે એટલે કે 5 વડે ચાલો 5 ને 3 વડે અને 3 ને 5 વડે ગુણવાથી અહીંયા 15 15 થઈ જશે લસાઅ સરખા થઈ ગયા ચાલો હવે જોવાની છે નિશાની નિશાની કેવી હોવી જોઈએ વિરુદ્ધ હોવી જોઈએ આની નિશાની કેવી છે પ્લસ જ્યારે આની નિશાની કેવી છે માઇનસ એનો મતલબ વિરુદ્ધ છે વિરુદ્ધ છે વિરુદ્ધ કરવાની જરૂર નથી જો વિરુદ્ધ કરવાની જરૂર પડે તો બાદબાકી કરાય પણ વિરુદ્ધ કરવાની જરૂર નથી તો હું કે નાખશું સરવાળો એનો મતલબ કે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી અને સરવાળો કરી નાખશું ઓકે દોસ્તો ચાલો શરૂ કરીએ આપણે ચાલો સમીકરણ 1 ને 3 વડે ગુણો સમીકરણ 1 ને 3 વડે ગુણો એનો મતલબ કે બધા જ પદને 3 વડે ગુણ નાખો ચાલો એના 3 વડે ગુણો એટલે 3 3 9x
अन्य 5y वर्ग गुणे 3 बन्छ 15y चलो अनि 3 वर्ग गुणे 3 बन्छ 15y अनि 3 वर्ग गुणे 1 એટલે 18 वर्ग केवा माइनस चलो अनि 5 वर्ग गुणे तो बचो बचो 25 माइनस 5 ने 3 वर्ग गुणे એટલે 5 તેરી 15 એટલે 24 5 કેટલા થશે 120 અને ચલો હવે આપણે એનો સરવાળો કરી નાખીએ तो 9x વત્તા 25x એટલે થઈ જશે 34x + 15y - 15y કેન્સલ ઇક્વલ ટુ - 18 + 120 એટલે 120 માંથી 18 જાય તો કેટલા રહેશે 102 ચલો x ને સૂત્રનો કરતા 34 ગુણાકારમાં છે તો ભાગાકારમાં ઓકે દોસ્તો ચલો તેથી x ઇક્વલ ટુ 102 ભાગ્યા 34 દોસ્તો 34 ને હું કેટલા વડે ગુણો તો 102 થાય તો કે 3 વડે જો કઈ રીતે 3 6 12 બધી પડી 1 3 3 9 ને 1 10 તો અહીંયા 102 એટલે 34 તેરી 102 એટલે x બરાબર કેટલું આવ્યું 3 ઓકે દોસ્તો ચલો ત્યાર પછી હવે કોની વેલ્યુ શોધવાની રહે y ની ચલો આપણે y ની વેલ્યુ શોધીએ y ની વેલ્યુ શોધવા માટે એક કામ કરીએ દોસ્તો x ની જે વેલ્યુ મળી કે કોઈ પણ એક સમીકરણમાં મૂક્યો બરાબર ચાલો શેમાં મૂકી દઉં છું સમીકરણ 1 માં ઓકે ચાલો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે કે સમીકરણ 1 માં x = 3 મૂકતા ચાલો સમીકરણ 1 માં જ્યાં તમને x દેખાય ત્યાં 3 મૂકવાનું છે ચાલો અહીંયા x દેખાણો તમને તો x ની કે 3 મૂકી એટલે 3 તેરી 9 પછી પ્લસ 5y બરાબર માઇનસ 6 ચલો y વાળા પદને સૂત્રનો કરતા પ્લસ ના વાપા જો હવે તો માઇનસ 9 તેથી 5y બરાબર માઇનસ 6 માઇનસ 9 એટલે માઇનસ 15 ચલો તેથી y બરાબર 5 ગુણાકારમાં ભાગાકારમાં 5 તેરી 15 એટલે કેટલા રહેશે માઇનસ 3 એટલે y ની કિંમત આવી માઇનસ 3 તો આ રીતે આપણને x અને y ની વેલ્યુ મળી ગઈ ઓકે દોસ્તો આવડી ગયો પરફેક્ટલી ઓકે દોસ્તો ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન 15 માં ચલો પ્રશ્ન 15 માં આપણને કીધેલું છે કે 1 + i / 1 - i માઇનસ 1 માઇનસ i પણ 1 પ્લસ i નો માનાંક શોધવાનો છે એટલે આપેલી સંગત સંખ્યાનો હું શોધવાનો છે માનાંક શોધવાનો છે તો પહેલા તો હું કરીશ કે જેનો માનાંક શોધવાનો છે એને હું ઝેડ ધારી લઉં આને હું ઝેડ ધારી લઉં છું એટલે પહેલો પોઈન્ટ હું ધારી લઉં છું કે ધારો કે ઝેડ ઇક્વલ ટુ 1 પ્લસ i / 1 માઇનસ i માઇનસ 1 માઇનસ i / 1 પ્લસ i દોસ્તો પહેલા એનો માનાંક શોધતા પહેલા હું એને a પ્લસ bi સ્વરૂપમાં ફેરવી નાખું કયા સ્વરૂપમાં ફેરવી નાખું a પ્લસ bi સ્વરૂપમાં ચાલો તો a પ્લસ bi સ્વરૂપમાં ફેરવી નાખીએ તો અહીંયા આપણે જોઈશ કે અપૂર્ણાંકમાં હું સંયુક્ત સરવાળો મેં તમને વાત કરી હતી દોસ્તો કે અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી કરવાનો હોય તો પહેલું ધ્યાન ક્યાં જશે તો કે છેદમાં દોસ્તો છેદ જો બંનેનો સરખો છે તો કે નથી તો હું લેવાનો તો કે લસા લસા એટલે તો કે આ બંનેનો એક વખત ગુણાકાર ચાલો એટલે લસા આવશે 1 - i * 1 + i આ બંનેનો ગુણાકાર ઓકે ચલો ચોકડી ગુણાકાર કરીએ તો 1 + i * 1 + i એટલે થઈ જશે 1 + i ઓલ સ્ક્વેર પછી આ માઇનસ 1 - i * 1 - i એટલે 1 - i ઓલ સ્ક્વેર ચલો તેથી z ઇક્વલ ટુ ચલો વર્ગનો હું કરશો આપણે વિસ્તરણ કરી નાખીએ ચલો વર્ગનો વિસ્તરણ કરીએ એટલે પહેલા પદનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 + 2 * 1 * i એટલે 2i + બીજા પદનો સ્ક્વેર એટલે i સ્ક્વેર પછી કઈ નિશાની છે માઇનસ દોસ્તો ધ્યાન આપજો નિશાની કઈ છે માઇનસ એ માઇનસ હોવાથી વર્ગનો વિસ્તરણ કરતા જે નિશાની આવે એની વિરુદ્ધ નિશાની મૂકવાની છે કેમ કે બહાર માઇનસ હોવાથી અંદરની નિશાની બદલાઈ જાય કે બદલાઈ જાય એટલે ધ્યાન આપો દોસ્તો ચલો પહેલા પદનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 પછી આવશે માઇનસ માઇનસ નો થઈ જશે પ્લસ કેમ કે બહાર શું છે માઇનસ ચલો 2 * 1 * i એટલે 2i અંતિમ પદ હંમેશા પ્લસ હોય પણ બાય માઇનસ હોવાથી હું થઈ જશે પ્લસ નો માઇનસ ખાસ ધ્યાન આપજો દોસ્તો નિશાનીમાં બીજા પદનો સ્ક્વેર એટલે i સ્ક્વેર અપોન ચલો 1 - i * 1 + i અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું પદ સરખું બીજું પદ અહીં સરખું એક માઇનસ છે તો એક પ્લસ છે એટલે પૂર્ણાંક તફાવત છે પૂર્ણાંક તફાવતનો વિસ્તરણ એટલે પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર પહેલા પદનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 માઇનસ બીજા પદનો સ્ક્વેર i નો સ્ક્વેર એટલે i સ્ક્વેર
तो जेटे z इक्वल टू यहां तुम जो इसको दो से यहां 1 प्लस तो 1 माइनस से i स्क्वायर प्लस से तो i स्क्वायर माइनस से कैंसिल થઈ જશે તો 2i plus 2i એટલે હું થઈ જશે 4i अपॉन આ 1 i स्क्वायर એટલે माइनस 1 એટલે माइनस माइनस થઈ જશે प्लस 1 તેથી z इक्वल टू 4i अपॉन 1 प्लस 1 2 તેથી z इक्वल टू 2 into 2 4 એટલે 2i તેથી આને મારે a plus b i સમકમાં લખવું હોય તો z equal to હું લખી શકું 0 plus 2i એટલે દોસ્તો ચલો ત્યાર પછી હવે હું માનાં શોધવાનું શરૂ કરું ચલો બંને બાજુ મોડ લઈ લો એટલે મોડ z equal to તેથી મોડ z equal to દોસ્તો સંદર્ભ સંખ્યાનો માનાંક એટલે અંડર રૂટ વાસ્તવિક ભાગનો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગનો સ્ક્વેર એટલે અંડર રૂટ વાસ્તવિક ભાગ કયો છે 0 0 નો સ્ક્વેર 0 પ્લસ કાલ્પનિક ભાગ કેટલો છે 2 2 નો સ્ક્વેર ओके दोस्तों चलो તેથી mod z equal to under root 0 plus 4 એટલે 4 તેથી mod z equal to 4 નો રૂટ હોય છે 2 ચાલે કે દોસ્તો એટલે આપેલી સંકર સંખ્યાનો માનાંક કેટલો આવશે દોસ્તો 2 આવશે રેડી દોસ્તો કોઈ તકલીફ નહીં ને ચલો મિત્ર હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન 14 માં સોરી પ્રશ્ન 16 માં तो प्रश्न 16 जे छे या चैप्टर नो दोस्तों आज चैप्टर नो સૌથી મોસ્ટ 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 આઈએમપી દાખલો છે एग्जाम માં પૂછાય એટલે પૂછાય જ કેટલા માર્ક્સ નો 3 માર્ક્સ નો દાખલો છે માટે દોસ્તો બધા વિદ્યાર્થી મિત્રો એક ખાસ આમાં ધ્યાન આપવાનું છે પ્રશ્ન 16 કહેવા માંગે છે કે જો x + yi ઓલ ક્યુબ ઇક્વલ ટુ u + vi હોય તો બતાવો કે u / x + v / y ઇક્વલ ટુ 4 * x² - y² દોસ્તો તો પહેલાની આપણી શરત શરત તરીકે કહેવામાં આવ્યું છે કે x + yi ઓલ ક્યુબ ઇક્વલ ટુ હું છે u + vi છે તો બતાવો કે બતાવો એટલે કે સાબિત કરો કે u upon x plus v upon y equal to 4 into x square minus y square થાય એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે શરૂઆત કરશું આપણે અહીંયા શરતથી તો પહેલાની આપણી શરત શરતથી આપણે શરૂઆત કરીએ તો શરત તરીકે આપણને આપવામાં આવ્યો છે x plus yi all cube equal to u plus vi ચલો પહેલા તો એક કામ કરીએ આપણે all cube છે એટલે કે આખાનો ઘન છે આખાના ઘનનો આપણે શું કરશું વિસ્તરણ કરશું દોસ્તો આખાના ઘનનું વિસ્તરણ હું આવે તો કે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ના ગુણાકારમાં પેલું બીજું પદ એના ગુણાકારમાં આખો કૌંસ ફરીથી બોલું છું પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ના ગુણાકારમાં પેલું બીજું પદ એના ગુણાકારમાં આખો કૌંસ ચલો શરૂ કરીએ તો વિસ્તરણ કરવાનું તો પહેલા પદનો ઘન એટલે કે x³ પ્લસ બીજા પદનો ઘન એટલે y i નો ઘન એટલે y નો ઘન લાગે અને i નો ઘન લાગે એટલે y³ / i³ પછી પ્લસ 3 ના ગુણાકારમાં પહેલું બીજું પદ એટલે 3xy i એના ગુણાકારમાં આખો કૌંસ એટલે કે x + y i equal to u + v i ઓકે દોસ્તો ચલો ત્યાર પછી આપણે આ કૌંસ છોડી દઈએ ચાલો તો હું આવશે દોસ્તો x³ + y³ i³ + ચલો પહેલો આનો આની સાથે ગુણાકાર કરશું તો 3xyi * x x * x નું થઈ જશે x² એટલે થઈ જશે 3x²yi પછી પ્લસ ચલો આનો આની સાથે ગુણાકાર એટલે થઈ જશે હું કે y into y y square થઈ જશે i into i થઈ જશે i square એટલે આ બંને નો ગુણાકાર થઈ જશે 3x y square i square equal to u plus vi દોસ્તો સમજાય છે તમને બધાને આવડે છે ને ચાલો આગળ વધીએ તો x cube હવે દોસ્તો જો અહીંયા તમને દેખાય છે i cube દોસ્તો i cube ની વેલ્યુ કેટલી થાય તો કે -i હું થઈ જાય i cube equal to -i એટલે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ y³ i ઓકે દોસ્તો ચલો ત્યાર પછી પ્લસ 3x² y i હવે i² એટલે હું થઈ જશે માઇનસ 1 એટલે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ 3x y² ઇક્વલ ટુ u + vi ઓકે દોસ્તો ચલો ત્યાર પછી એક કામ કરો કે i વગરના પદ
અને i વાળા પદ ભેગા કર્યા i વગેરેના પદ i વગેરેના પદ કયા છે આ પદ અને આ પદ i વગેરેનો છે એને ભેગા કરી નાખો એટલે x ક્યુબ માઈનસ 3xy સ્ક્વેર એને ભેગા કરી દીધા ઓકે દોસ્તો ચલો ત્યાર પછી હવે આ આપણે i વાળા પદ એમાં ભેગા કરી નાખો એટલે સાથે સાથે એમાંથી i કોમન કાઢી લઈએ એટલે દોસ્તો ભારત પુરુષ પ્રધાન દેશ છે એટલે પહેલા પ્લસ વાળો પદ રાખજો એટલે પહેલા પ્લસ વાળો રાખજો આ પ્લસ ચલો આમાંથી i કોમન કાઢી નાખી એટલે રહેશે 3x2y પછી આ માઈનસ આમાંથી i કોમન કાઢી નાખી એટલે રહી જશે y³ / i = u + vi ઓકે દોસ્તો ચલો ત્યારબાદ હવે ઇક્વલ ની બંને બાજુએ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખા હતા દોસ્તો આ બાજુ વાસ્તવિક ભાગ છે આની વાહ અને અહીંયા વાસ્તવિક ભાગ છે u એ બંને સરખા જ દેવી આ બંને સરખે જ પહેલા હું આ લખું છું u = x³ - 3xy² અને બંને બાજુ કાલ્પનિક ભાગ સરખા છે કાલ્પનિક ભાગ એટલે i નો સહગુણક આ કાલ્પનિક ભાગ અહીંયા કાલ્પનિક ભાગ છે કે આ બંનેને સરખાવી દેવી તો v = 3x²y - y³ ઓકે દોસ્તો ચલો ત્યારબાદ હવે આગળ વધીએ સમજાઈ ગયા ને દોસ્તો બધાને ચલો ત્યાર પછી u દોસ્તો હવે આ બંનેમાંથી હું કોમન નીકળશે જરા વિચાર કરો જોઈએ આ બંને પદમાંથી હું કોમન નીકળું તો કે બંનેમાં શું છે x છે ને અહીંયા x ની ત્રણ ઘાત છે અહીંયા x ની એક ઘાત છે દોસ્તો કોમન કેવી ઘાત નીકળે વધુ ઘાત કે ઓછી ઘાત તો કે ઓછી ઘાત કોમન નીકળે ઓછી ઘાત કેટલી છે 1 એટલે એનો મતલબ કે એક વખત x કોમન નીકળી જશે ચાલો x કોમન કાઢીએ તો અહીંયા x કેટલી વખત હતો ત્રણ વખત એમાંથી એક વખત નીકળી ગઈ એટલે બે વખત રહેશે એટલે શું રહેશે x² માઇનસ આમાંથી x કાઢી નાખો એટલે શું રહેશે 3y² ઓકે દોસ્તો ચલો ત્યારબાદ દોસ્તો હવે કામ કરો આ x અને કૌંસની વચ્ચે કઈ નિશાની ન હોય તો કઈ હોય ગુણાકાર એનો મતલબ કે x ગુણાકારમાં છે તો આ બાજુ લઈ લો તો ભાગાકારમાં એટલે થઈ જશે u / x = આ બાજુ લઈ ગયું x² - 3y² ઓકે દોસ્તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આવું શા માટે ગયું તો દોસ્તો અહીંયા હું મળ્યું આપણને u / x આપણે જે પરિણામ સાબિત કરવાનું છે સાબિત કરવું એટલે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરવું એટલે શરૂઆત આપણે ડાબી બાજુથી કરશું ડાબી બાજુમાં પહેલો પદ જો તમને શું આવ્યો છે u / x આવ્યો છે આવી ગયો અહીંયા u / x એટલા માટે x ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ ગયો જેથી અહીંયા સ્વરૂપ કયું થઈ જાય u / x થઈ જાય ઓકે દોસ્તો ચલો હવે આ બાજુ આવી જાઓ ચલો તેથી v દોસ્તો આપણને માં કેવું કોમન નીકળશે તો કે y કોમન નીકળશે તો આમાં શું રહી જશે કે 3x² આમાં શું રહેશે એક વખત y નીકળી ગયો એટલે બે વખત રહેશે એટલે y² અને y ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં એટલે v / y = 3x² - y² એવી કે v / y સમજ પડી ગઈ દોસ્તો બધાને કોઈ તકલીફ જરીક પણ નહીં ને ચાલો ત્યાર પછી આગળ વધીએ હવે દોસ્તો આપણે જે પરિણામ આપણે સાબિત કરવાનું છે સાબિત કરો એટલે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરો શરૂઆત ક્યાંથી કરશું આપણે ડાબી બાજુથી તો હવે આપણે ડાબી બાજુથી શરૂઆત કરી દો એટલે કે u / x + v / y = ઓકે દોસ્તો ચલો આજે પહેલો પદ છે u / x u / x ની જગ્યાએ હું લખી આપું x² - 3y² લખી આપું ચલો એટલે u / x ની જગ્યાએ લખી નાખું x² - 3y² પછી કઈ નિશાની છે પ્લસ v / y v / y ની જગ્યાએ હું લખી એકવી 3x² - y² 3x² - y² ચાલો ઇક્વલ ની નીચે ઇક્વલ દોસ્તો x² + 3x² કેટલા થઈ જશે 4x² - 3y² - y² એટલે - 4y² ચાલો ઇક્વલ ની નીચે ઇક્વલ હવે દોસ્તો આ બંનેમાંથી કોમન શું નીકળશે તો કે 4 કોમન નીકળશે એટલે રહી જશે x² - y² અને આ નીચે લખી નાખો તમે ચલો તેથી u / x + v / y = 4 * x² - y² જોઈ લો દોસ્તો આવી ગયું સાબિત થઈ ગયું આવી ગયું બેટુ દોસ્તો તો આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ બરાબર દોસ્તો અને આ દાખલો દોસ્તો ફરીથી કહું છું મોસ્ટ ટાઈમ બી દાખલો છે આ દાખલો એક્ઝામ ની અંદર પૂછાય જ માટે દોસ્તો આમાં કંઈક ન સમજ પડી હોય તો દોસ્તો કોન્ટેક્ટ કરજો ઓકે દોસ્તો હરિયો